गुड आफ्टरनून फ्रेंड्स फ्रेंड्स આગળના વિડિયોમાં આપણે ટુ ટોપિક શીખેલા હતા ફર્સ્ટ તો આપણે ખેંચતાણ ઓકે અને સેકન્ડ વાય ધ ડિફરન્સ તફાવત કેમ તો તેના વિશે આપણે જોયા હતા નાની સ્ટોરી આપણે સાંભળી હતી ફ્રેન્ડ્સ આજનો આપણો ટોપિક છે ઓનેસ્ટી ઓનેસ્ટી એટલે આપણે ઈમાનદારીથી તો ફ્રેન્ડ્સ આની અંદર મીના કાકીની હવે આપણે સ્ટોરી સાંભળીશું પણ તમને ખબર છે ફ્રેન્ડ્સ કે તમે જ્યારે કોઈ પણ વસ્તુ ખરીદવા જતા હશો હને નાના વેપારી પાસે શોપિંગ કરવા જતા હશો માર્કેટમાં કોઈ પણ વસ્તુ ખરીદવા જતા હશે તો ઘણીવાર એવું થાય છે કે વેપારી જ્યારે આપણે જે વસ્તુ ખરીદ્યા હોય છે તેમાંથી એક વસ્તુને એના કાઉન્ટિંગ કરવાનું રહી જાય છે હને અને આપણે પૈસા તેમને ઓછા આપીએ છીએ અને આપણે ચાલ્યા જાય છે ઘણી બધી ઘણીવાર આવું બનતું હશે તેવી રીતે રેસ્ટોરન્ટમાં પણ આપણે જ્યારે વસ્તુ મંગાવી હોય છે અને એ લોકો જે વસ્તુ મંગાવેલી હોય આપણે અને એમાંથી એક વસ્તુ કાઉન્ટિંગ કરવાનું રહી જાય છે અને આપણે તેને આપણને ખબર હોય છે ફ્રેન્ડ્સ પણ આપણે એને કહેતા નથી એવું ઘણી વાર કરતા હોય છે લોકો તો એવી રીતના જો હું તમને મારી સ્ટોરી કહું કે ટીચર્સ પોતાના ફેમિલી સાથે એમના ફેમિલી સાથે હોટલમાં ગયા હતા તો ત્યાં હોટલમાં ગયા હતા અમે લોકોએ સબ્જી રાઈસ રોટી બધું જ મંગાવ્યું અમે લોકોએ તો અમને એવી આદત છે કે અમે જ્યારે પણ આપણે હોટલમાં જઈએ તો આપણે બિલને પહેલા એકવાર રીડ કરી લેવું છે કે આપણે જે જે વસ્તુ મંગાવી છે તે બધી વસ્તુ છે અથવા ઘણીવાર કેવું થાય છે કે જે વસ્તુ નથી મંગાવતી તે વસ્તુ પણ અંદર કામ કરેલી હોય છે તો હંમેશા એટલી વસ્તુ યાદ રાખવાની ફ્રેન્ડ્સ કે તમે જ્યારે પણ હોટલમાં જાઓ તમને વાંચતા તો આવડતું જ હશે બધાને જ આવડે જ છે વાંચતા તમે ફોર્થ સ્ટાન્ડર્ડમાં છો તો તમારે હોટલમાં જે બિલ આવે છે તે બિલને એકવાર કાઉન્ટ કરી લેવાનું તો અમે લોકોએ વસ્તુ મંગાવી અમારું જમાઈ ગયું પછી અમે બિલની અંદર કાઉન્ટિંગ કર્યું તો ફ્રેન્ડ્સ અમે જે રોટી મંગાવેલી હતી તે રોટીના પૈસા તેમણે કાઉન્ટ કરેલા ન હતા તો ત્યારે અમે લોકોએ વેટરને બોલાવ્યા અને કહ્યું કે આમાં તમે અમે લોકોએ 5 રોટી મંગાવી હતી તે 5 રોટી આની અંદર કાઉન્ટ કરેલી નથી તો ત્યાં આપણે ઈમાનદારી ઓનેસ્ટી બતાવવાની તો મારી સાથે પણ આવું થયું હતું તો ફ્રેન્ડ્સ તમારી સાથે પણ ઘણી વાર આવું થયું હશે તો આપણે જો પૈસા એમને આપણે વસ્તુ ખાધી હોય તો આપણે એના પૈસા આપણે એને ચૂકવવા જ પડે તો અભિના નાના વેપારી પાસે જો વસ્તુ ખરીદેલી હોય તો અભિના તેને પોતા એના પૈસા એને ચૂકવી દેવા જોઈએ ઓકે ફ્રેન્ડ્સ તો તેવી રીતના જ અમાર મીના કાકીની ઓનેસ્ટી વિશે આપણે સ્ટોરીમાં જાણીશું કે મીના કાકી કેવી રીતના પૈસા બાકી હોય છે અથવા તેને કામ કરવાનો રહી ગયેલા હોય છે તો એ કેવી રીતના કરે છે તે હવે આપણે આ સ્ટોરીમાં જોઈશું ફ્રેન્ડ્સ ચાલો ફ્રેન્ડ્સ હવે આપણે મીના આંટીની સ્ટોરી સાંભળીશું આ સ્ટોરી અંદર ઓનેસ્ટીની વાત કરવામાં આવી છે ઓનેસ્ટી તો ચાલો આપણે સ્ટોરી સાંભળીશું મીના આંટી ચિલ્ડ્રન્સની ફેવરેટ આંટી હતી મીના આંટી હતી તે ચિલ્ડ્રન્સ બાળકોની એકદમ ફેવરેટ આંટી હતી એક દિવસ મીના આંટી પિન્ટુ પિંકી અને તેમના ફ્રેન્ડ્સને બીચ એટલે દરિયા કિનારે ફરવા લઈ ગયા હતા બધાએ ખૂબ જ એન્જોય કર્યું હતું બધાએ રેતી પાણી બધામાં તેઓ રમ્યા હતા પછી મોટી ચગડોર પર સવારી કરી તમે લોકો પણ ગયા હશો અને બીચ પર જાય ત્યાં ચગડોરો હોય છે રેતી હોય છે પાણી હોય છે તેમાં તમે બધા રમતા હોય છે રેતીમાં સરસ મજાનું હાઉસ ટેમ્પલ બધું તમે બનાવો છો હા ને તમે ઘણી બધી જો આ બીચ પર ગયા હશો ઉભરા છે તિથલ છે એવા ઘણા બીચ તમે ગયા હશો તો આ લોકો પણ બીચ પર ફરવા ગયા હતા ત્યાં તેઓએ ખૂબ જ એન્જોય કર્યું ત્યારબાદ બધા જ ફ્રેન્ડ્સ મળીને ભેળ પૂરી ખાધી અને બલૂન્સ પણ લીધા પછી બધા સાથે મળીને આઈસ ગોરો અને કુલ્ફી ખાધી ત્યારબાદ કુલ્ફીવાળાને પૈસા આપવાનો વારો આવ્યો કુલ્ફી ખાઓ તમે આઈસક્રીમ ખાઓ તો પૈસા તો આપવા પડે ને તો કુલ્ફી તે લોકોએ ખાઈ લીધી ત્યારબાદ તેઓને કુલ્ફીવાળાને પૈસા આપવાનો વારો આવ્યો ત્યારે કુલ્ફીવાળાએ એક મિસ્ટેક કરી દીધી હતી કુલ્ફીવાળાની એક મિસ્ટેક થઈ ગઈ હતી કે મીના આંટી સાથે મળીને તેઓ 7 લોકો હતા જો પિક્ચરમાં દેખાય છે ને મીના આંટી સાથે અને ચિલ્ડ્રન સાથે તેઓ ટોટલ 7 લોકો હતા પણ કુલ્ફીવાળાએ એક પૈસા લેવાનો ટાઈમ પર 5 લોકોના જ કુલ્ફીના પૈસા તેને માંગ્યા
7 લોકો હતા અને તેઓએ શું કર્યું, કુલ્ફીવાળાએ ખાલી 5 પીપલ્સના જ પૈસા તેને માંગ્યા અને બધા જ ચિલ્ડ્રન્સને થયું વાહ મજા આવી ગઈ, આપણે 7 લોકોએ કુલ્ફી ખાધી પણ પૈસા તો સિર્ફ 5 લોકોના જ આપણે તો આપ્યા અને થોડા પૈસા તો આપણે બચાવી દીધા. પણ મીના આંટી એક ઈમાનદારી હતા. કુલ્ફી સેલરને એટલે કુલ્ફીવાળાને, કુલ્ફી વેચનારને 7 લોકોના કુલ્ફીના પૈસા કુલ્ફીવાળાને આપી દીધા. એટલે મીના આંટી એકદમ ઈમાનદારી હતા. તમે આવા ઘણા લોકો આવી રીતના ઓનેસ્ટી હોય છે, એકદમ ઈમાનદારી હોય છે કે તેઓ જેટલા જે વસ્તુ ખાધી હોય તેના પૂરેપૂરા ટોટલ પૈસા ચૂકવી દે છે અને જો સામેવાળાનો જો મિસ્ટેક હોય તો પણ તેને ભૂલ હોય તો તેને આપી દે છે. એટલે આવું ઘણા લોકો આવું કરતા હોય છે. આપણે પણ એવા ઓનેસ્ટી જ બનવાનું. ઓકે ફ્રેન્ડ્સ, તો પણ ચિલ્ડ્રન્સને ઓલવેઝ રિમેમ્બર કે મીના આંટીએ ચિલ્ડ્રન્સને આ ઓનેસ્ટી જોઈને, ઈમાનદારી જોઈને એક મોટી શીખ મળી કે આવી રીતના કોઈના પણ પૈસા લેવાના નહીં અને જો ભૂલ થઈ ગઈ હોય તો એને તેના જે પૈસા થતા હોય તેને ચૂકવી દેવાના. તો ચિલ્ડ્રન્સને આ ઓલવેઝ યાદ રહેશે. કોની વાત? યસ, મીના આંટીની આ ઈમાનદારીની તેઓને હંમેશા યાદ રહેશે. ઓકે, અને ચિલ્ડ્રન્સને સારી. ફ્રેન્ડ્સ, હવે આપણે ક્વેશ્ચન આન્સર જોઈશું. તો તમને એવો ક્વેશ્ચન પૂછાય કે તમારી કલ્પનાથી આ સ્ટોરીનો અંત બદલાવીને સ્ટોરીને તમારી નોટબુકમાં લખવાની છે. એટલે ફ્રેન્ડ્સ શું કરવાની, આખી જે તમને ટીચરે સ્ટોરી કીધી મીના કાકીની, બરાબર, તે આખી સ્ટોરી લખવાની. પછી તેના એન્ડમાં જેવી રીતના તેમાં આપણે જોયું હતું કે જે કુલ્ફીવાળો હતો તેને ઓછા જણના પૈસા કાઉન્ટ કરેલા હતા, હા ને? તો તમારે ચેન્જ કરીને એવી રીતના લખાય કે તેમાં એવું લખવાનું કે કુલ્ફીવાળાએ ભૂલમાંથી તેને પૈસા વધારે લેવાઈ ગયા, એ ટાઈપની સ્ટોરી તમારે બનાવવાની છે, હા ને? એટલે અમારે આખી સ્ટોરી લખવાની, ખાલી એનો એન્ડ જ ચેન્જ કરવાનો. પહેલાં મીના કાકીએ, પહેલાં કુલ્ફીવાળાએ ભૂલથી ઓછા પૈસા લીધા અને પછી એવી રીતના સ્ટોરી બનાવવાની લાસ્ટમાં કે તેને ભૂલમાંથી પૈસા વધારે લઈ લીધા. ઓકે, આ સ્ટોરી તમારે જાતે બનાવવાની રહેશે. ચલો, સેકન્ડ ક્વેશ્ચન છે, તમારા ફેમિલીમાં કોઈ મીના કાકી જેવું છે તો કોણ? તો યસ, તમારા બધાના જ ફેમિલીમાં તમારી મધર એ મીના કાકી જેવા જ છે કે કોઈ પણ વ્યવહારમાં કે અથવા તો બજારમાં જો વેજીટેબલ્સ લેવા ગયા હોય અને વેપારીને ભૂલ થાય તો તરત જ તે ભૂલ સુધારીને તે પૂરેપૂરા તેના પૈસા આપી દે છે, હા ને? તો મેં ઘણીવાર આવું મધરને આવું કરતા તમે જોયા હશે. તો તમારે આ રીતે લખવાનું. થર્ડ ક્વેશ્ચન છે, જો મીના કાકી, મીના આંટી કુલ્ફી વેચનારને ઓછા પૈસા ચૂકવ્યા હોત તો ચિલ્ડ્રન શું વિચાર્યું હોત? તો આ વિશે તમારે પણ થોડોક વિચારવાનું છે કે જો ફ્રેન્ડ્સ મીના કાકીએ કુલ્ફી વેચનારને જો ઓછા પૈસા ચૂકવ્યા હોત તો ચિલ્ડ્રન્સના મનમાં મીના આંટી માટે અપ્રમાણિકતા ઊભી થાય કે મીના કાકી અપ્રમાણિક છે. ઓકે, અને જે ગરીબ હોય છે તેના પ્રત્યે તેમને દયારુ જ નથી, એવી ખરાબ છાપ ઊભી થાય. ઓકે, તો આ રીતે લખાય. ફ્રેન્ડ્સ, તમારે આવા બધા ક્વેશ્ચન્સ તમારી પોતાના રીતે વિચારીને જ લખવાના છે જેથી તમારે એક્ઝામ વખતે તમને ગોખવું નહીં પડે. તમે જો વિચારીને લખશો તો તમને આન્સર તમને એકદમ ક્લિયર થઈ જશે. ઓકે ફ્રેન્ડ્સ, તો તમને આવી રીતના ક્વેશ્ચન, એટલે ટીચર એક એક ટોપિક પછી ક્વેશ્ચન લે છે જેથી તમને એ ક્વેશ્ચન આન્સર ક્લિયર થઈ જાય. હવે આપણે ન્યૂ ટોપિક જોઈશું. ઓકે ફ્રેન્ડ્સ, ચાલો ન્યૂ ટોપિક જોઈશું. ટોપિક છે હું શું કરું. ઓકે, આમાં ઘણા એવા હોય છે ફ્રેન્ડ્સ કે જે આપણાથી પોતાને અલગ ગણતા હોય છે, જેમ કે આઈ એમ સમથિંગ, તેની એક સરસ મજાની સ્ટોરી છે, ગ્રેન્ડ મધર અને અક્ષયની સ્ટોરી છે. તો ફ્રેન્ડ્સ આપણે સરસ મજાની શાંતિથી સાંભળીશું સ્ટોરી.
તો સ્ટોરી છે, અક્ષય તેની ગ્રેન્ડ મધરને ખૂબ જ લવ કરે છે. તમે પણ તમારી દાદીને ખૂબ જ ચાહતા છો, હને? એવી રીતના અક્ષય પણ તેની દાદીને ખૂબ જ ચાહે છે અને તેની ગ્રેન્ડ મધર પણ એટલે એની દાદી અક્ષયને પણ ખૂબ જ વાલ કરે છે. અક્ષયનો એક ફ્રેન્ડ હોય છે, તેનું નામ છે અનિલ. તો એ અક્ષયની ગ્રેન્ડ મધર અનિલને પણ ખૂબ જ પસંદ કરતી હોય છે. પણ દાદીને એક વાત તે વારંવાર કહે છે. દાદી અક્ષયને એક વાત તે વારંવાર કહે છે કે તું અનિલ સાથે રમવાનું, મૂકવાનું, બધું જ ફ્રેન્ડશીપ રાખવાની બધું જ કરવાનું, પણ તેના હાઉસમાં જઈને કોઈ પણ વસ્તુ ખાવાની નહીં અને પીવાની નહીં. આવા ઘણા પેરેન્ટ્સ એવા હોય છે ફ્રેન્ડ્સ કે જે શું હોય છે કે કોઈના ઘરે જ ખાવું નહીં, કોઈ આપે તેને વસ્તુ લેવી નહીં, ખાવી નહીં, પણ ફ્રેન્ડશીપ રાખવાની. તો આવું આ સ્ટોરીમાં તેની દાદી, અક્ષયની દાદી, અનિલના હાઉસમાં કોઈ પણ વસ્તુ ખાવાની કે પીવાની તેને ના પાડેલી હોય છે. ઓકે, તો કે ગ્રેન્ડ મધરને એવું હોય છે કે અનિલના હાઉસમાં બધા એના ફેમિલીમાં બધા જ બીમાર રહે છે, એટલે તે બિલકુલ ના પાડે છે કે ત્યાં તારે કશું જ ખાવાનું પીવાનું નહીં, અને હા, પાણી તો તે બિલકુલ નહીં પીવાનું. અક્ષયની ગ્રેન્ડ મધર કહે છે કે અનિલનું ફેમિલી કરતાં આપણું ફેમિલી ખૂબ જ ડિફરન્ટ છે, ખૂબ જ અલગ છે. એ લોકો કરતાં આપણું ફેમિલી અલગ છે, એટલે તારે તેના ઘરે કશું જ પણ ખાવાનું નથી. એક દિવસ ફ્રેન્ડ અનિલના હાઉસમાં નજીકમાં એકદમ બિગ મેદાનમાં વોલીબોલ મેચ હતી, રમાતી હતી. તે અનિલના હાઉસની એકદમ જ નજીક હતું. તે ગ્રાઉન્ડમાં તેઓ બધા જ ફ્રેન્ડ્સ મળીને વોલીબોલ મેચ રમતા હતા અને ગરમી હતી, ખૂબ જ ગરમી હતી, અને દરેક જણ મેચ પછી ખૂબ જ ટાયર્ડ એટલે એકદમ થાકી ગયા હતા. ફ્રેન્ડ્સ, તમે પણ જો રમતા હોય ક્રિકેટ કે કોઈ પણ ગેમ રમતા હોય ફ્રેન્ડ્સ સાથે, તો એકદમ થાકી જાઓ છો, હા ને, થાકી જાઓ છો ને? તો આ લોકો પણ ખૂબ જ થાકી ગયા હતા અને તેઓને ખૂબ જ પાણીની તરસ લાગી હતી. અનિલે બધાએને તેના હાઉસમાં ઇન્વાઇટ કર્યા પાણી પીવા માટે. અનિલે શું કર્યું, બધા જ ફ્રેન્ડ્સને પોતાના હાઉસમાં ઇન્વાઇટ કર્યા કે તમે મારા ઘરે આવો, મારું ઘર નજીક છે, તો ત્યારે આપણે ત્યાં બેસીને પાણી પી લેશું. તો અનિલની મધરે બધાને જ પાણી આપ્યું અને બધાએ પાણી પીધું, કે બધાને જ ગેમ રમ્યા પછી બધાને બહુ ખૂબ જ તરસ લાગી હતી, એટલે બધાએ ફટાફટ પાણી પી લીધું. જ્યારે અનિલે પાણીનો પ્યાલો અક્ષયને આપ્યો, તો તેને સડનલી અચાનક તેની દાદીની વાત યાદ આવી ગઈ કે તેને દાદીએ કહ્યું હતું, યાદ છે ને, કે ત્યારે અનિલના ઘરે રમવાનું, પણ ત્યાંનું ત્યારે પાણી અને ખાવાનું નહીં, તેમાં તો પાણી તો બિલકુલ પીવાનું નહીં. તો એને સડનલી અચાનક જ તેને દાદીની વાત યાદ આવે છે. તો અક્ષય એકદમ કન્ફ્યુઝ થઈ ગયો કે હું દાદીની વાત સાંભળું કે મારી જે મને જે પાણીની તરસ લાગી છે તેને છીપાઉં. તો એકદમ કન્ફ્યુઝ થઈ જાય છે. ફ્રેન્ડ્સ, આવા ઘણા બધા પેરેન્ટ્સ એવા હોય છે કે જે બાળકને, ચિલ્ડ્રન્સને એકદમ આમ પકડી રાખે છે કે તારે આમ નહીં કરવાનું, તારે આમ નહીં કરવાનું, ફ્રેન્ડ્સ સાથે રમવાનું પણ એના ઘરે પાણી નહીં પીવાનું, ખાવાનું નહીં. તો એવી આપણે સ્ટોરી સાંભળી. ફ્રેન્ડ્સ, આ ટોપિકના ક્વેશ્ચન આન્સર આપણે નેટ સ્પ્રેયરમાં જોઈશું. ઓકે, એટલે જેથી મને ખ્યાલ આવે કે તમે કેટલાએ આ લેસનમાં ધ્યાન આપ્યું. ઓકે, તો આપણે નેટ સ્પ્રેયરમાં જોઈશું. બાય બાય.